હેલો બાળ મિત્રો, સેન્ટ ઝેવિયર સ્કૂલ ઈ ક્લાસ ગુજરાતી માધ્યમમાં રોશનીશ તમારું સ્વાગત કરે છે. કેમ છો બધાએ? મજામાં છો ને? સારું. ચલો હવે આજે આપણને ગણિત ભણવાનું છે. ગણિત તો તમને ગમે ગમે ને? મજા આવે ગણિત ભણવાનું. ગુજરાતીમાં કંટાળો આવે નહીં, ગણિતમાં ને અંગ્રેજીમાં તો બધાને મજા આવે, ફટાફટ લખી લઈએ. ચલો તો આજે આપણે ગણિત કરીએ. હવે ગણિતમાં તમને અંક બોલતા આવડે છે? કેટલે સુધી આવડે છે? 1 થી 50 તો તમે શીખી ગયા છો કેજી 2 માં. હવે કેજી 3 માં આવે, તમે મોટા થઈ ગયા એટલે હવે તો તમારે 100 સુધી પણ શીખવાનું છે. પણ એને હજી વાર છે. આજે આપણે ખાલી 1 થી 10 બોલશું. શું કરશું? 1 થી 10 બોલશું. આવડે છે ને બોલતા? ચલો બોલીએ. આ શું છે? એક અને એક. બોલો બધા. એક અને એક, બ અને બે, બ અને બે, ત્ર અને ત્રણ, ત્ર અને ત્રણ, ચો અને ચાર, ચો અને ચાર. પછી આ શું છે? 5 અને 5, 5 અને 5. પછી 6 અને 6, 6 અને 6, 7 અને 7, 7 અને 7, 8 અને 8, 8 અને 8. પછી આ 9 અને 9, 9 અને 9, અને આ 1 અને 10, 1 અને 10. બરાબર 1 થી 10 બોલ્યા આપણે. બરાબર. હવે આગળ આપણે 1 થી 3 લખ્યું હતું, હે ને? એકડો, બગડો અને ત્રગડો. બરાબર. હવે આજે આપણે શું લખશું? આજે આપણે લખશું ચોગડીચાર. ચોગડીચાર. બોલો બધા. ચોગડીચાર, 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 ચોગડીચાર. ક્યાં છે ચોગડો? છે ને ચોગડીચાર. અને પછી શું આવશે? 5 અને 5. શું આવે? 5 અને 5. તો અહીંયા શું લખશું આપણે? 5 અને 5. બોલો. 5 અને 5, 5 અને 5. પછી 5 અને 5, 5 અને 5. અને પછી શું છે? 6 અને 6. તો અહીંયા આપણે લખશું 6 અને 6. બોલો. 6 અને 6, 6 અને 6, 6 અને 6, 6 અને 6, 6 અને 6. ચોગડીચાર 5 અને 5 અને 6 અને 6. આપણે બોલ્યા 10 સુધી, પણ લખ્યું કેટલા સુધી? 6 સુધી. આગળ આપણે એકડો, બગડો અને ત્રગડો 3 લખ્યા હતા. આજે શું લખ્યું? 4, 5 અને 6. ચોગડો, પાંચડો અને છગડો. ચોગડે 4, 5 અને 5 અને 6 અને 6. બરાબર. હવે તમે પણ આવી રીતે સ્લેટમાં લખજો. બરાબર. સ્લેટમાં તમારે લખવાનું.
ખોટું થાય તો છાડી નાખવાનું કરી લખવાનું પણ લખવાનું જરૂર પડી સમજ લખશો ને સ્લેટ લઈ સ્લેટી પેન લઈ અને સ્લેટમાં તમારે લખવાનું અને સ્લેટમાં લખીને પછી સેમાં લખવાનું નોટમાં ઘણીથી નોટ તમે લીધી છે ને ઘણીથી નોટ લીધી છે એમાં બધાને બધી નોટબુકને કવર લગાવીને આપજો અને બધી નોટબુક ઉપર તમે તમારું પોતાનું નામ લખી લખજો બરાબર ચલો હવે હું તમને બતાવું છું ઘણીથી નોટમાં શું લખવાનું છે અને ક્યાં લખવાનું છે ઓકે બાળ મિત્રો ચલો આપણે જોઈએ જો આ તમારી ગણિતની નોટ છે આવી જ નોટ તમારી પાસે પણ છે તો એમાં તમારે લખવાનું છે આ ચોકડાવાળી નોટમાં બરાબર શું લખવાનું છે આમાં જો આપણે 1 થી 3 ખાલી બોલ્યા હતા પહેલે દિવસે પણ લખ્યું નહોતું હવે આપણે બધું લખવાનું ચોકડા આવી ગયા તો આપણે બધું લખવાનું પણ તો આમાં શું લખવાનું છે જો 1 ગણે 1 2 ગણે 2 3 ગણે 3 4 ગણે 4 5 ગણે 5 અને 6 ગણે 6 બરાબર હવે જો આ બધામાં એક એક લાઇન છોડીને મેં ટપકા કર્યા છે તો એ ટપકા કર્યા છે એ લાઇનમાં તમારે લખવાનું એક એક લાઇન છોડીને બરાબર પડી ગઈ ખબર જો બધા ખાનામાં મેં ટપકા કર્યા છે તો એ બધા ખાનામાં તમારે સરસ રીતે મેં લખ્યું છે એવી જ રીતે બોલી બોલીને લખવાનું છે ચલો બાળમિત્રો આ બધું સરસ રીતે તમે લખી લેજો અને પછી આપણે મળશું ત્યાં સુધી આવજો બધાએ અને પોતપોતાનું ધ્યાન રાખજો